गुजरात के अहमदाबाद में सुलभ भागवत विद्यापीठ के प्रांगण में 99वें सतवारा समाज के द्वारा बहुत ही उम्दा तरीके से सामूहिक विवाह का कार्यक्रम देखने को मिला है। आपको बता दें 13 नव दंपति एक दूसरे के साथ शादी के बंधन में बंधे और इसके साथ ही इसमें मुख्य रूप से प्रमुख भरत भाई जेठालाल, उप प्रमुख दिनेश भाई, रशीक, जगदीश, राकेश, शक्ति, जयंती, दशरथ, अश्विनी इत्यादि सभी भाइयों का साथ और सहयोग रहा, जिसकी वजह से इस कार्यक्रम को सफल बनाया गया। सभी संतों महंतों ने नवयुगलों को अपना आशीर्वाद भी दिया और इसके साथ ही दाताओं ने उन्हें सामग्रियां भेंट कर भी नवयुगलों को आशीर्वाद प्रदान किया। देखिए ग्राउंड जीरो से हमारे संवाददाता सुरेखा सतवारा की रिपोर्ट। गरीब भाई झलक भाई ने समूह लग्न का आयोजन में प्रसंग किया है, तो आपको कैसा लगा ये? जो सामूहिक लग्न का प्रसंग भरत भाई और जनक भाई करिया के हिसाब से किया और पब्लिक आई और लग्न प्रसंग हुए, उससे आने वाले समय में भविष्य में जो समाज है और समाज के हिसाब से जो प्रसंग हुआ सबको अच्छा लगा और अच्छा लगने के साथ साथ प्रेरणा भी मिली आने वाले भविष्य में समाज की तरफ से सभी लोग आगे दान करने की भी इच्छा रखेंगे और जमाने की भी इच्छा रखेंगे, पब्लिक को और समाज को आगे ले जाने की इच्छा रखेंगे, जिससे क्या कि एक शादी में खर्चा। तो वकील है अभी मैं पूछ रही हूँ, आप क्या करेंगे? अभी भरत भाई है, शक्ति भाई, ये सभी ने अभी फ्रेंड सर्कल ने सभी बहुत मेहनत उठाया, तो आप क्या बोलेंगे? અત્યારે સાંભાવિક તાતી જરૂર છે, સમૂહ લગ્ન એ બહુ મહત્વની જરૂર, બહુ જરૂરી વસ્તુ છે મારા સમાજની અંદર. શું છે કે તમે જુઓ તો બે સમૂહ છે, બે વ્યક્તિ થયા હોય તો એમાં ત્રણ થયા હોય, આપણા સમાજ કેવો છે, જે આપણા સમાજની મહેનત છે અને મેં ભારત બીજા વ્યક્તિઓ જેના કારણે સમાજ પકડી રાખે છે, એ શક્તિભાઈ ભરતભાઈ એમના કુટુંબને પકડી રાખે છે અને કુટુંબ એમની ભાવના છે. ખર્ચ વસ્તુ જુદી છે, ઈશ્વર આપે છે, પણ એમની ભાવના મોટી છે અને ભાવનાના કારણે એક આ મોટું સંકુલ ઉભું થયું. હા, ચોક્કસ તમે કહો છો બરાબર છે કે એમની ભાવનાથી નીકળી જાય છે ઝડપથી ત્યાં પહોંચી જાય, ઝડપથી ત્યાં પહોંચી જાય. વિશ્વાસ સમૂહ લગ્ન માટે સતવારા કડિયા પીરવણી ઉત્તેજક મંડળ તરફથી જે દાતાઓ તરફથી દર વર્ષે એક ઘર વકરીની દરેક ચીજ વસ્તુ મળી રહે છે અને સમાજની અંદર સામાજિક અને આર્થિક પરિસ્થિતિ ધરાવતા લોકો પણ સમૂહ લગ્નની અંદર જોડાય છે, તો ખૂબ 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 એમનો આભાર અને ખૂબ ખૂબ એમને જોડાવા માટે પ્રયત્નો કરીએ છીએ. દરેક વ્યક્તિ સારી રીતે સમૂહ લગ્નમાં જોડાય છે અને લાભ લે છે. પોતાના યુગમાં આ કળિયુગના યુગની અંદર સમૂહ લગ્ન એટલા માટે કરવું પડે કે કારીગર વર્ગ છે, કારીગર વર્ગ જો સમૂહ મત હશે તો ટૂંકે ટૂંકે સગવડ કરે છે અને દરેક સમાજ કારીગર વર્ગ સમાજને આવું જે સમૂહ લગ્નનું આયોજન 35 વર્ષથી અમારો સમાજ કરતો આવે છે અને અમારા જેવા દાતા તો ચૂક છે અને 35 વર્ષથી સમાજે જે બીજું પકડ્યું છે 35 વર્ષ પહેલાં છે એ સમૂહમાં લગ્ન થાય અને સમાજમાં ઓછા ખર્ચમાં દીકરીના કે વિનામૂલ્ય ખર્ચમાં દીકરી.